અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં આપનું સ્વાગત છે આપની સાથે મિત્રો કાલનો દિવસ કેવો દ્વારા અમે આપને જણાવીશું આપનો કાલનો દિવસ કેવો રહેશે રાશિફળ પંચાંગ ચોઘડિયા વિશેની તમામ માહિતી

ધન રાશિમાં ચંદ્ર રહેશે ધન રાશિના ચંદ્રના મૂળાક્ષર બ ફ ફ ધ અને ઢ છે એટલે કાલે જે પણ બાળકનો જન્મ થાય તેનું નામ ધનરાશિથી રાખવામાં આવશે નક્ષત્ર મૂળ રહેશે સવારના સાત ને છવ્વીસ સુધી વાત કરીશું યોગ તો સુકર્મા છે જે સુકર્મા યોગ છે સાંજે સાત સત્તર સુધી રહેશે કરણની વાત કરવામાં આવે કરણ કૌલવ છે વિછુડ કે પંચક તો કહેવાય છે પંચક પણ નથી ને વિછુડો પણ નથી દિવસ સારો અને ચોખ્ખો છે સૂર્ય રાશિ તુલા ચંદ્ર રાશિ ધન છે સૂર્યોદય સવાર છ ને બત્રીસ કલાકનો સૂર્યાસ્ત સાંજે પાંચ ને અડત્રીસ કલાકનો જોઈ રહ્યો છે ચંદ્રોદયની વાત કરીએ તો અગિયાર ને નો ચંદ્રોદય અને જે ચંદ્રાસ્ત છે એ નવ એકાવનનો ચંદ્રાસ્ત છે આ સમય દરમિયાન કહેવાય છે કે ભાઈ કોઈ પણ તમારે સારા કામ કરવા હોય તો અભિજીત મુહૂર્ત આવે છે તો અભિજીત મુહૂર્તનો સમય સવારે અગિયાર બેતાલીસથી બાર અઠ્યાવીસનો છે આ અભિજીત મુહૂર્ત શુભ કાર્ય ફળ આપે છે સારા કામ આપે છે તો કોઈ પણ સારા કામ કરવા હોય તો અભિજીત મુહૂર્તમાં કરો તો સર્વશ્રેષ્ઠ રહે અગિયાર બેતાલીસ થી બાર અઠ્યાવીસ નું અભિજીત મુહૂર્ત છે કાલે અને એવી જ રીતે રાહુ કાર્ડ છે તો રાહુ કાર્ડમાં કહેવાય છે કોઈ પણ ખરાબ કાર્ય કહેવાય છે કે ભાઈ તમારા નીવડી શકે છે એટલે તમે કોઈ પણ સારા કાર્ય કરવા જતા હોય તો પણ ખરાબ કાર્ય થાય તો રાહુ કાળ બને એટલું કહેવાય છે કે ભાઈ એ કાર્ય કરવું નહીં કોઈ પણ તો ચાર ચૌદ થી પાંચ રાહુ કાળ છે આ રાહુકાળમાં લાંબી મુસાફરી નહીં પૈસાનો વ્યવહાર નહીં કે કોઈ પણ નાની મોટી

તો તમારા શ્વાસને લગતી સમસ્યાઓમાં કહેવાય છે ઘટાડો થાય છે તો ભગવાન સૂર્યનારાયણનો મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ બીજો મંત્ર છે ઓમ ધ્રોણી સૂર્યાય નમઃ આ બે મંત્રોમાંથી કોઈ પણ મંત્રની માળા એકસો આઠ વાર કરો સૂર્યનારાયણને જળ ચઢાવીને તો તમારા શ્વાસને લગતી સમસ્યાઓમાં ઘટાડો થાય છે કોઈપણ પ્રકારના શ્વાસને લગતી સમસ્યાઓ હોય આરોગ્યને લગતી સમસ્યા સમસ્યાઓ હોય તો મેં જે બે મંત્ર આપ્યા છે ઓમ સૂર્યાય નમઃ અને ઓમ ધ્રોણી સૂર્યાય નમઃ ઓમ ધ્રોણી સૂર્યાયનમો સારો મંત્ર છે અને કહેવાય છે કે ભાઈ ઓમ સૂર્યાયનમો પણ ખૂબ સારો મંત્ર છે પાણી કહેવાય છે કે ભાઈ જળ અર્ધ્ય કરીને કંકુવાળું પાણી કરીને ભગવાનને અર્ધ આપજો આ મંત્રનો જાપ કરજો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ધીરે ધીરે ઘટતી જોવાશે જીબેન જી મહારાજ આ સાથે જ આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે દર્શક મિત્રોને માહિતી આપશો દિવસના ચોઘડિયાની વાત કરીએ તો કાલે જે સર્વપ્રથમ ચોઘડિયું છે લાભ ચોઘડિયું છે જે 9:18 થી 10:41 નું છે પછી આવશે અમૃત ચોઘડિયું જે 10:41 થી 12:05 નું છે ત્રીજું શુભ ચોઘડિયું 1:28 થી 2:51 નું છે સારા શુભ ચોઘડિયાની વાત થઈ રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 5:38 થી 7:14 નું છે અમૃત ચોઘડિયું 7:14 થી 8:51 નું છે આ ચોઘડિયામાં કોઈ પણ સારા કામ કરવા હોય તો થઈ શકે છે કોઈ સારા કહેવાય છે કે ભાઈ ઘર જોવા જવું છે કોઈ સારી જગ્યાએ છોકરા છોકરી જોવા જવું છે કોઈ સારી જગ્યાએ કહેવાય છે કે ભાઈ નવી વાત નાખવા જવું છે નવા કાર્યની શરૂઆત કરવી છે સમય ને ચોગડિયા જોઈને જાઓ તો તે શુભ ફળ મળી જશે તો કાલે ચોક્કસથી આટલું કામ કરજો ઘણું સારું અને ઘણું કહેવાય છે કે સમૃદ્ધવાન કહેવાય છે કે ભાઈ સફળતા મળશે જી બેન જી મારાજ આવતીકાલે છઠ છે છઠ શું મહત્વ છે અને તે વિશે દર્શક મિત્રો માહિતી આપશો કાલે કહેવાય છે કે ભાઈ સૂર્યનારાયણનો દિવસ છે અને છઠનું મહત્ત્વ એટલું છે કે કાલે પવિત્ર જગ્યાએ ભગવાનના કહેવાય છે કે જળાશયમાં તમે સ્નાન કરો ભગવાન સૂર્યને અર્ધ આપો તો એ વિશેષ પ્રકારનું મહત્ત્વ આપે છે તો તમારે કહેવાય છે કે ભાઈ ભગવાનના જળાશયમાં કોઈ પણ હોય તીર્થધામમાં કાલે તમે સ્નાન કરો એનું મહત્ત્વ સૌથી સારું છે સાથે સાથે કાલે સૂર્યનારાયણનો દિવસ છે આદિત્ય હૃદય કરો તો પણ એ તમને શુભાકારી ફળ આપશે કાલે રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ અવશ્ય કરજો શુભાકારી ફળ મળી જશે જી મહારાજ હવે વાત રાશિ વિશે પ્રથમ ત્રણ છે મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો મેષ રાશિવાળા જાતકોની કાલે વાત કરવામાં આવે તો કાલે મેષ રાશિવાળાને વાળાને કોઈ પણ કાર્યપ્રણાલીમાં ફેરફાર પોઝિટિવ રહે એટલે તમારે જે તે કામમાં કહેવાય છે કે ભાઈ સાનુકૂળતા પ્રમાણે કામ કરવું હોય તો એ ફળ સફળતાવાળું મળતું રહેશે કામનો ભાર કાલે તમારા માથા પર રહ્યા કરે નાનો મોટો કામનો ભાર માથે રહ્યા કરે ભૌતિક સુખ સુવિધામાં વધારો થતો જણાય છે અટવેલા પૈસા પાછા આવી શકે એટલે કે જે પૈસા ફસાઈ ગયા હોય જે પૈસાની કહેવાય છે નાની મોટી કહેવાય છે કે ભાઈ રુકાવટ આવતી હોય કોઈ તમને વાયદા પર વાયદું કરતું હોય અને પૈસા પાછા નાખતું હોય તો એ અટકેલા પૈસાઓની કહેવાય છે કે ભાઈ વાત આગળ વધશે અને પૈસા તમારા ત્યાં પાછા આવશે દિવસ સારો છે શુભ કલર સફેદ અને શુભાંક નવ છે વાત કરીશું વૃષભ રાશિવાળા જાતકોની તો વૃષભ રાશિવાળાને કાયદાકીય બાબતમાં સફળતા મળતી જોવા છે કાલે કાયદાકીય બાબતમાં સફળતા જોવા મળે છે દિવસ સાનુકૂળ છે સારો દિવસ છે વ્યવસાયિક યાત્રાના યોગ છે નાણાકીય સ્થિતિ સારી રહી શકે એમ છે નાણાકીય સ્થિતિમાં સુધારો જોવાય છે શુભ કલર લાલ અને શુભ નંબર સાત છે મિથુન રાશિવાળાની વાત કરવામાં આવે તો સરકારી કામોમાં વિલંબ થતા રોજિંદી આવક છે એના કરતાં થોડીક વધારે આવક કાલે તમને સારી છે એટલે કે કંઈ બી કાલે આકસ્મિક લાભ અથવા તો વધારે આવક તમને જોવા મળી શકે એમ છે લોકો તમારી સાથે સહેમત થતા જોવાય છે લોકોને તમારી વાતોમાં તમારા કહેવાય છે કે પોતાના કન્વિન્સ પાવરમાં વધારો જોવા મળે છે કાલે બુધ ઊંચનો છે મિથુન રાશિનો સ્વામી છે ગ્રહ સારો બન્યો છે ચોક્કસથી તમારે જે તે વાત લોકોને કહેવાય છે કે ભાઈ કન્વિન્સ કરવી છે જે તે વાતમાં તમારા લોકોને કહેવાય છે કે ભાઈ હા પડ આવી છે તો કાલે સમય સારો દિવસ સારો છે તમારી વેપારની લગ્નની કે કોઈ પણ બાબતો હોય એમાં તમારા કાલે ભાગ્યના બળ સાથે રહેશે સારા રહેશે હા પડી શકશે કાર્યમાં સફળતા મળી શકશે કરજો પરિવારના સભ્યોને નાની મોટી ચિંતામાં રાખતા નહીં જે તે હોય એ સ્પષ્ટપણે કહેવાનું રાખજો તો સારું રહેશે શુભ કલર બદામી શુભ નંબર પાંચ રહેશે જીભ જી મહારાજ આગળની ત્રણ રાશિ છે કર્ક સિંહ અને કન્યા આ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો કર્ક રાશિ વાળા જાતકોની વાત કરીએ તો આજનો દિવસ ખૂબ સારો અને શાંતિપૂર્ણ જોવાય છે દિવસ સારો રહે શાંતિપૂર્ણ રહેશે શ્વાસને સંબંધી સમસ્યાઓ થાય શ્વાસને લગતી સમસ્યાઓ ના થાય તેનું ધ્યાન રાખજો કર્ક રાશિવાળા ખાસ સૂર્ય નબળો છે કાલે ધ્યાન રાખે શ્વાસને લગતી સમસ્યાઓમાં કોઈ હેરાનગતિ ના થાય ખોટું લોકોને જ્ઞાન આપવું નહીં ખોટું લોકોને સલાહ આપવી નહીં કર્ક રાશિ વાળા કાલે ધ્યાન રાખે નહીં તો પછી બે ડફણાં તમને જ બોલશે બે શબ્દો તમને જ બોલશે ખોટી જગ્યાએ કોઈને વધારે પડતું કોઈ સલાહ ના માંગતું હોય તો આપણે કહેવાય છે કે ભાઈ આપ આપ કરતા હોય ઘણા લોકોને ટેવ હોય છે અરે ભાઈ રહેવા દો એમને એમની રીતે જીવા ખોટી સલાહ આપીને ખોટા કાર્યોમાં સંબંધોમાં બગાડ કરવો નહીં તો ખોટી લોકોને સલાહ ના આપશો મિત્રોની કહેવાય છે કે ભાઈ સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે કાલે તમે લોકોને સલાહ આપ્યા કરતાં લોકો પાસેથી તમે સલાહ લેશો તે તમારા માટે ફાયદાકારક રહેશે

નવું કંઈક શીખવાનો પ્રયત્ન કરશો કોઈ નવી કળા નવું જ્ઞાન નવા વસ્તુઓમાં તમારો રસ કાલે રૂચિ વધારે રહેશે ચિંતા થાય મનમાં ચિંતાઓ તમને તમને સતાયા સતાયા કરે માનસિક સમસ્યાઓ કાલે કરશે તો કાલે મગજ ઉગ્ર રહે સૂર્ય સિંહ રાશિનો સ્વામી જ એટલે કાલે મગજ ઉપર તાપ અસહ્ય કહેવાય છે કે ભાઈ આમ કહેવાય કે ભાઈ બેચે નહીં લાગે કરે તો ભાઈ આવું બધું ના થાય તેનું ધ્યાન રાખીશું ઓફિસમાં માન સન્માન મળે તમારા વેપાર ધંધામાં તમને માન સન્માન મળે શુભ કલર ગોલ્ડન અને શુભ નંબર ત્રણ છે કન્યા રાશિવાળા જાતકોની વાત કરવામાં આવે તો જૂના રોગ ઉભરીને ના આવે જે લોકોને કહેવાય જૂના રોગ ત્વચાને લગતી સમસ્યા શરદી કફ એ લોકો ખાસ સાચવીને રાખે કાલે કન્યા રાશિ જૂના જે તમારા ત્વચાને લગતી શરદી કફ તાવ જે વારે ગડે આવતો જતો હોય એ બધું ધ્યાન રાખશે પરેશાની નાની મોટી ઊભી થઈ શકે એમ છે આ તમારે કહેવાય છે કે ભાઈ રોગોના કારણે તો ધ્યાન રાખજો કાલે સૂર્યનારાયણને નિયમિત જળ ચઢાવજો જૂના અનુભવોથી મોટા લાભ થાય તમારા કાલે જૂના જે અનુભવો છે એનાથી કોઈ મોટા લાભ થઈ શકે એમ છે તમે એક નવું કામની શરૂઆત અથવા નવા કામની મનમાં વિચારણા કરી શકો એમ છો મન ઉપર નવી વિચારણા નવા કામ સાથેની નવી શરૂઆત થશે શુભ કલર આસમાની શુભ નંબર આઠ રહેશે જી બેન જી મહારાજ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે હલો આપની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો અને આપનો સવાલ જણાવશો મારી જન્મ તારીખ છે 10/3/1977

સરકારથી તમને લાભતો છે ગવર્મેન્ટ તમે કહેવાય છે કે જો પ્રયત્ન થોડાક કરો અથવા તો નાની મોટી કહેવાય છે કે ભાઈ સૂર્યબુદ્ધનો આદિત્ય યોગ સપ્તમ ભાવમાં જ તમે કોઈ સારા કહેવાય છે કે ભાઈ વકીલ વક્તા પ્રોફેશનલ તમારું જો આગળ વધો તો તમે કહેવાય છે કે ભાઈ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ સારું જ છે બેન્કિંગ ક્ષેત્રમાં ઘણું સારું છે શનિ બારમે વ્યય સ્થાનમાં નાની મોટી ઉપાધિ આપવાનો જ છે શનિની પૂજા ઉપાસના કરો તમારી જે તે સમસ્યા છે ઘણો ફાયદો થશે બાકી જે તે જગ્યાએ નોકરી છે આગળ આનાથી કરતાં પણ પ્રમોશન વધારે મળે સારી બેન્કિંગ ક્ષેત્રમાં બહુ જ સારું છે બુધ બુદ્ધાદિત્ય યોગ છે ભાઈ ઘણું સારું રહે ગુરુ પણ કર્મના સ્થાનનો છે શનિ બારમે કર્કનો કહેવાય છે કે તમને હેરાન ગતિ આપે છે હવે આની નિવારણ હું તમને સમજાવી દઉં શું કરવાનું તો એક તો કે એલેક્ઝેન્ડ્રાઇટ નામનો એક સ્ટોન છે એલેક્ઝેન્ડ્રાઇટ જેને શનિનો સ્ટોન કહેવાય છે જે લોકો અમુક લોકો શનિ પહેરતા બીવે છે અમુક લોકો શનિ નથી પહેરતા એના માટે થઈને એનો ઉપરત્ન આવ્યો છે એલેક્ઝેન્ડ્રાઇટ એલેક્ઝાન્ડ્રાઇટ નામનો એક રત્ન પહેર એલેક્ઝાન્ડ્રાઇટ નામનો રત્ન ચાંદીમાં પહેરે શનિવારે સાંજે સરસિયાના તેલમાં ડૂબાડીને ભગવાન શનિ મહારાજની સામે પોતે કહેવાય છે કે ભાઈ ગ્રહણ કરે બીજી વસ્તુ શનિવારના દિવસે કોઈ પણ શનિવારના દિવસે સ્ટીલના વાડકામાં સરસિયાનું તેલ નાખવાનું તમારું પ્રતિબિંબ બતાવવાનું એની અંદર સવાર ઉપયોગ મૂકવાનો અને એ વસ્તુ શનિ મહારાજના મંદિરમાં મૂકી દેવાની છે દર શનિવારે સત્યાવીસ લવિંગની માળા દર શનિવારે 27 લવિંગની માળા શનિ મહારાજને ચડાવજો આટલું કરશો તો ચોક્કસ ત્યાજે નોકરીને લગતી દરેક સમસ્યાઓમાં તમે ઘણો સારો ફાયદો જોઈ શકશો અને આના કરતાં બઢતી તમને ના થાય તો મને કહેજો ચોક્કસથી લાભ થશે પણ નિયમિત કરજો કોઈ પણ શનિવાર પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો જીબે જી મહારાજ અનેક કોલર આપણી સાથે જોડાય ગયા છે હેલો આપની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો હેલો જી

શુક્ર શનિ સાથે છે કેવાય છે કે ભાઈ લગ્નમાં નાની મોટી સમસ્યા મંગળના કારણે ઉદભવે છે તો ભાઈ મંગળના નિવારણ માટે મંગળ ત્રીજી આંગળીમાં એમને કહેજો કે મંગળ નામનો રત્ન દર મંગળવારે સુંદરકાંડનો પાઠ ભગવાન હનુમાનજીની સામે બેસીને કરે અને છે કે જ્યારે કરે ત્યારે ચમેલીના તેલનો દીવો પ્રગટાઈને કરે નિયમિત પ્રમાણે દરરોજ એમના હાથથી થઈ શકે તો કહેવાય છે કે ભાઈ ગાયને રોટલી અને ગોળ કહેવાય છે કે અર્પિત કરે રોટલીને ગોળ ગાયને ખવડાવશે ઘણું સારું રહેશે ચોક્કસથી થી થી સાત મહિનામાં લગ્નના યોગ પ્રબળ બની જશે જીભ

થોડી હળદર એમાં નાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા ચઢાવજો ચોક્કસથી લગ્નના યોગો પણ સારા રહેશે અને સાથે સાથે તમારી જીવનમાં નવી પ્રગતિ નવી કહેવાય છે કે સફળતાના સોપાન તમે કરી શકશો આટલું કરવાથી ચોક્કસથી લાભ થશે અને મોટા કહેવાય છે કે ભાઈ માંગા પણ સારા આવી જશે જીબેન

નિમ્ન મંગળ કર્કનો મંગળ તમને નીચનો હેરાનગતિ કરે છે લગ્નના યોગ કહેવાય છે કે થોડાક વિલંબમાં દેખાય છે કારણ કે એક તો મંગળ નીચનો છે અને જે કહેવાય છે કે ભાઈ રાહુ જે તુલા રાશિનો શુક્ર બારમે ગયો છે બે શું કરવાથી લાભ થશે અને શું કરવાથી કહેવાય છે કે ભાઈ લગ્નના યોગ વહેલા બનશે એક તો બેનને કહે છે કે ઓપેલ નામનો રત્ન આવે છે ધારણ કરે નિયમિત પ્રમાણે એને પહેરીને રાખે પહેલી આંગળીમાં ઓપેલ નામનો રત્ન પહેરશે દર મંગળવારે હનુમાનજીના લાલ ફૂલ ચડાવશે સાથે સાથે એક કહેવાય છે કે ભાઈ બુધવારે બુધ કવચનો પાઠ કરશે અને કબૂતરને મગ નિયમિત પ્રમાણે કરશે તો ચોક્કસ તે લગ્નના યોગ પ્રબળ બનશે વહેલી તકે ઓછામાં ઓછું વરસ દોઢ વરસ ગણીને ચાલજો પણ આ વરસ દોઢ વરસમાં લગ્નના યોગ સારી રીતે પ્રબળ થશે કારણ કે ગ્રહો થોડાક માટે થઈને કહું છું વર્ષથી દોઢ વર્ષમાં આપણું પ્રશ્ન જણાવશો તારીખ છે મુંબઈ તારીખ છે ત્રીસ આઠ નવ્વાણું અને સમય છે પાંચ અઠાવન છે યોગમાં એવું કે જે સપ્તમ ભાવ છે જ્યારે પણ લગ્ન ના થતા હોય ત્યારે સપ્તમ ભાવ જોવામાં આવે છે સપ્તમ ભાવમાં કોઈ ખરાબ ગ્રહની ની યુતિ ખરાબ વસ્તુઓ બેઠી હોય એનો માલિક ખાડે ગયો હોય ત્યારે આ વસ્તુ થાય શુક્ર રાહુનો કહેવાય છે ચારિત્ર યોગ કહેવાય શુક્ર રાહુ જ્યારે જોડે હોય ત્યારે લગ્નમાં સમસ્યા ઊભી કરે બીજું કહેવાય છે કે ભાઈ તમારે શનિ પણ ચોથે ગતિ કરે છે લગ્નેશનો કેતુ છે માથાને લગતી સમસ્યાઓ ના થાય સતત જ્યારે પણ લગ્નેશમાં કેતુ હોય ત્યારે માણસ એકવાર કહેવાય છે માથાને લગતી સમસ્યા થાય કાં તો માથામાં વાગે સર્જરી થાય નાના મોટા સ્ટીચિસ લેવા પડે અથવા તો માથા પર સતત ભાર રહ્યા કરે આવું તમારે ના થાય તેનું ધ્યાન રાખજો શુક્ર આવું જોડે છે દર શુક્રવારે સફેદ મીઠી વસ્તુઓનું દાન કરાવજો તમારાથી સફેદ મીઠી વસ્તુઓનું દાન થાય તો સારું છે એક કહેવાય છે ચાંદીનું પેન્ડલ કોઈ પણ અથવા તો ચાંદીની અંગૂઠી તમે ધારણ કરજો પહેલી આંગળીમાં કાં તો પછી ત્રીજી આંગળીમાં ત્રીજી આંગળીમાં બને તો સારું છે ચાંદીની કોઈ પણ કહેવાય છે કે અંગૂઠી ધારણ કરજો જે પ્રોપર ચાંદીમાં બનેલી હોય બહુ જ સારું રહેશે કાં તો એક ચાંદીની કહેવાય છે ચેઇન દસ ગ્રામ જેટલી તમે પોતે રાખજો સારું રહેશે અને છે કે સમસ્યાનું નિવારણ મહિનામાં આવી જશે જી જાતકો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો તુલા રાશિવાળા જાતકોની વાત કરીએ તો ભાઈ બહેન સાથે સંબંધો ઉત્તમ રહેશે ભાઈ બહેન સંબંધો સારા છે ઉત્તમ થતા જણાય છે પરિવાર પ્રત્યે ઉત્સાહ રહે પરિવારના લગતી જે સમસ્યાઓ છે એમાં ઘટાડો થાય કાર્યસ્થળ ઉપર તમારી સ્થિતિ મજબૂત રહેશે મન પ્રસન્ન રહેશે શુભ કલર મરુન શુભ નંબર છ છે વૃશ્ચિક રાશિવાળાને ઉર્જાવાન અનુભવ તમે કરી શકશો કાલે નાના મોટા ઉર્જાવાન અનુભવ તમને થતા રહેશે હરીફોની સમસ્યાઓ ઊભી રહેશે તમારા કરતાં તમારા શત્રુઓ હરીફો આગળ ન જતા રહે વૃશ્ચિક રાશિવાળા ધ્યાન રાખે નાનું મોટું આર્થિક નુકસાન થઈ શકે એમ છે ધ્યાન રાખવા બાબત છે સામાજિક સ્થિતિમાં સુધારો થતો રહેશે શુભ કલર લીલો શુભ નંબર ચાર ધનરાશિવાળા જાતકોની વાત કરીએ તો વિવાદોનો સામનો કાલે તમારે એકલા હાથે કરવાનો છે તમે જે તે કાર્ય કરવા જતા હોય જે તે તમારા વિચારો એની સામે ચાર જણ તમારા કહેવાય છે કે અપક્ષમાં એટલે કે ભાઈ સામે ઊભા હોય કે ભાઈ આ વસ્તુ ના કરીશ આવું ના કરતો આમ કરીશ તો આવું થશે તો એને લડવાની તાકાત રાખજો વિવાદોનો સામનો થાય નિષ્ફળતાનો પ્રયાસ લોકો કરવાનો પ્રયત્ન કરે લોકો તમારી કહેવાય છે કે ભાઈ દૂર થઈ શકે એમ છે કાલે ધનરાશિવાળા થોડુંક સાચવે તમારા વિચારોને તમારા નિર્ણયને મજબૂત થી આત્મવિશ્વાસથી કોઈકની સામે રજુ કરજો બચત થશે પૈસાની બે ચાર બચત થતી જોવાય છે ચુક કલર ભૂરો શુભ નંબર બે છે જી જીબે જી મારા છેલ્લી ત્રણ રાશિ છે મકર કુંભ અને મીન આ રાશિના જાતકોનો આર્તિકalનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો મકર રાશિવાળાને સ્વાસ્થ્યમાં મુશ્કેલી થઈ શકે એમ છે નાની મોટી સ્વાસ્થને લગતી સમસ્યાઓ છે તો ધ્યાન રાખે આવકની સાથે ખર્ચામાં પણ વધારો થતો જોવાય છે આવકની સામે ખર્ચામાં વધારો થશે વેપારમાં મોટી પ્રગતિ થાય વેપાર ધંધો વધશે વેપાર ધંધામાં લાભ છે કામમાં તમને સફળતા મળતી રહેશે નાના મોટા કાર્યમાં સફળતા મળશે શુભ કલર બ્રાઉન શુભ નંબર ત્રણ કુંભરાશિવાળા કોઈ વાત કરવાથી વાતને સમજવાથી સમસ્યાઓનો ઉકેલ મળશે કોઈ વાતોને કહેવાય છે રજૂ કરવાથી તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે પગાર વધારવાનો સંકેત છે દિવસ સારો છે ભાઈ કાલે તો પગાર વધારવાનો સંકેત મળે સંકેત લોકોને કહેવાય છે કે દિવસ સારા છે પગાર વધારવાનો સંકેત મળશે માનસિક સ્થિતિમાં સકારાત્મક રાખજો પોઝિટિવ વિચારજો દિવસો સારા આવે છે રાશિવાળાને ઘરનું વાતાવરણ સારું ખુશી પરિવાર સાથે આનંદ છે શુભ કલર સફેદ શુભ નંબર સાત છે મીન રાશિવાળા વાત કરીએ તો ઘરના સભ્યોથી કેવા છે થોડુંક ધ્યાન રાખવાનું છે ઘરની સભ્યોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે વડીલોનું ધ્યાન રાખવાનું છે સહકર્મચારી તમારા વર્તનથી ખુશ થાય તમારા સકર્મચારીઓ તમારા વર્તનથી ખુશ થશે લોકો તમારા વખાણ કરશે પૈસાની તંગી નાની મોટી રહ્યા કરે પાકીટમાં જુઓ તો કશું દેખાય નહીં પૈસા કાલે બને એટલા શક્ય હોય તો ઓછા વાપરજો સખત મહેનતનું ફળ કાલે ચોક્કસથી જોવાય છે શુભ કલર પીળો શુભ નંબર ત્રણ જીભાઈ જી મહારાજ આવતીકાલે જેનો જન્મદિવસ છે ટેરો કાર્ડની મદદથી જણાવો તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે કાલે જનો પણ જન્મદિવસ છે મંત્રીઓ ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે તનથી તંદુરસ્ત રહો મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો હાસ્યનું તોરણ તમારા ઘરે ઝૂલતું રહે ભાગ્યનું પાનું ખુલતું રહે ધન કુટુંબના ભંડાર તમારા ભરાતા રહે આજે લાભ પાંચમ છે ગણેશનો કહેવાય છે લક્ષ્મીજીનો હાથ હોય સરસ્વતીનો સાથ હોય અને ગણેશનો નિવાસ તમારા ઘરમાં હોય પ્રકાશમય વરસ આવનારું રહે વાત ઝિંકલ બેન અમારે એક સુંદર મજાનું કાર્ડ જજમેન્ટલ સરસ મજાનું ઉપાડ્યું છે આ કાર્ડ શું સૂચવે છે જજમેન્ટલ નામનું કાર્ડ તો કહેવાય છે કે ભાઈ શરણયો વાગવાની છે જે લોકોના ઘરમાં શરણયો વાગી નથી ઘણા સમયથી તો શરણયો વાગે શરણયો વાગતા વાગતા પીપુડી ના વાગી જાય એનું ધ્યાન રાખજો બાકી બાકી દિવસ સારા છે આર્થિક રીતે કહેવાય છે કે વધારો થતો જોવા મળે છે માનસિક સમસ્યાઓમાં રાહત મળશે લગ્નના યોગો જેના પ્રબળ નથી એવા લોકોના લગ્નના યોગ પ્રબળ બને છે ઘરમાં સારા પ્રસંગો આવી શકશે સંતાનની પ્રાપ્તિ નાના મોટા બીજા પ્રસંગો ઘરનું ઘર લેવું છે વાસ્તુનું નિર્માણ કરવું છે કોઈ યજ્ઞ કરવો છે તો આ વર્ષે દિવસ સારા જ નાના મોટા યજ્ઞો સાથે નાના મોટા ધાર્મિક કાર્યો સાથે આવનારું વર્ષ શુભાકારી રહેશે માનસિક સમસ્યાઓમાં ધીરે ધીરે ઘટાડો થતો જોવાય છે જે મનને લગતી જે સમસ્યાઓ છે કોઈ પ્રસંગ નથી થતો લગ્ન તો જે મોટો બોધ છે ઘટતો જોવાય છે શારીરિક સમસ્યાઓમાં ખાસ કરીને આંખને લગતી સમસ્યાઓ

આવનારા દિવસમાં વૈભવની પ્રાપ્તિ પણ થતી રહે અને માનસિક સમસ્યામાં ઘટાડો પણ થતો રહે ચોક્કસ આટલું કરવાથી મન પ્રફુલ્લિત અને સારું રહેશે આવનારું વર્ષ ખૂબ શુભકારી થાય તેવી શુભેચ્છાઓ સાથે જી મહારાજ અમારી સાથે જોડાવા બદલ અને મની અને દર્શક મિત્રોને આટલી મહત્વપૂર્ણ માહિતી આપવા બદલ આપનો આભાર જય મહાદેવ આપને હજુ પણ કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું તો અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ રજા આપશું નમસ્કાર